જોટાણા તાલુકો પણ જોટાણા અને જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાત. 5 વર્ષ પહેલા મને આ કાનમાંથી ધીરે ધીરે સંભળાવવાનું બંધ થયું. એના પહેલા ડાભા કાનમાં હું જ્યારે નાનો 14 વર્ષ હતો ત્યારે ઉપર ધાબા ઉપરથી પડી ગયો હતો, એના કારણે આ કાન સાંભળવાનું બંધ થઈ ગયું. ડૉક્ટરો તો એવું કહેતા હતા કે તમારા કાનમાં બધું સુકાઈ જાય છે, એટલે હવે ધીરે 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 તમારું સાંભળવાનું બંધ થશે. મશીન લાવ્યો તો મશીનથી મને મગજમાં એટલો બધો કંટાળો આવી ગયો કે મને સાંભળવાનું બંધ થઈ ગયું મારું. અમારા જમાઈ ખરા એમણે મને આજે 3-4 દિવસ પહેલાં ફોન કર્યો કે બાપુ તમે ક્યારે અમદાવાદ આવવાના છો. મેં કીધું મારે હવે આસપાસમાં આવવાની તૈયારી છે. તો કે આવો એવા તરત મને મળજો. મેં કીધું શું કામ છે, એટલે કે મારે તમારું કામ છે. મેં કીધું પણ બોલો ને મારું કામ, એટલે મેં કીધું કંઈ અંગત કામ હશે, એટલે કે ના મારે તમારા કાન માટે કામ છે. મેં કીધું મારા કાનમાં તો કશું નથી, શું થયું, એટલે કે નહીં તમે સાંભળતા નથી, મારે તમને સાંભળતા કરવા છે. તો મેં કીધું ચલો હું આવું, બીજું શું થાય. તારે 2 કલાકની સારવાર લીધી, હવે કેવું લાગે છે? આનંદ છે તમારા આ મુલાકાતથી મને એટલો આનંદ થયો છે કે મને એમ થાય છે કે અમારા એક બીજા સંત છે, એમને દવાઓ કરી, એ દવાઓના કારણે એમના કાન બંધ થઈ ગયા, અત્યારે બિલકુલ સાંભળતા નથી, એમને સ્લેટ પેન રાખવી પડે, આપણે કંઈક કહેવું હોય ને એમનું આપણે લખી નાખવું પડે પછી એ સાંભળે. જુઓ આપ, મારી તો પોતાનું ભગવાનને એ જ પ્રાર્થના છે કે અહીંયા આગળ જે લોકો કાનથી સાંભળતા નથી, કાનમાં એમને જે કંઈ તકલીફ હોય એ બધી તકલીફ અહીંયા દૂર થાય છે, દવાઓથી થાય છે, કોઈ પણ જાતના ઓપરેશન નહીં, કોઈ પણ જાતની બીજી ટ્રીટમેન્ટ નહીં, કે કોઈ જાતનું મશીન બીજું નહીં. આ રીતે આ જે મારી ટ્રીટમેન્ટ થઈ અત્યારે, એ ટ્રીટમેન્ટથી હું અત્યારે એટલો બધો ખુશ છું કે હું આજે હવે પછી જ્યારે ઘેર જઈશ મારા પોતાના મંદિરે, ત્યારે ત્યાં આગળ અમારા જે મારા સંત મારા ધર્મપત્ની છે એ તો આટલું જાણીને ખુશ ખુશ થઈ જશે, કારણ કે એમને ઘણું જોરથી બોલવું પડતું હતું. સાચી વાત છે. સતીશભાઈ મન તો હૃદયસ્પર્શી વાત કહું ને તો કદાચ સૌથી વધારે ખુશી મને થઈ. એ કહો કે જ્યારે જ્યારે મારા ફોન પર વાત થતી હતી ને તો મને એમ થતું કે મારે એમને કઈ રીતે સમજાવવું પડે. મારા ફોન પર વાત થાય ને તો બાપુ ફોન લઈને મારા મધર ઇન લોને આપી દેતા હતા કે લો તમે વાત કરો શું કહે છે. અત્યારે મને ખરેખર રહ ના શું એટલે એટલો એ થયું છે ને કે ખરેખર ભગવાને આ કાર્ય વધારે વધારે લોકોને બેનિફિટ પહોંચે ને લોકો સક્સેસ થાય અને વધારે લેવા લોકોને તમારી સેવાનો લાભ મળે, હું એવું ઈચ્છું છું.